श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैयालाल की जय, बड़े धाम की जय, ज्ञान संप्रदाय की जय। बंदो सतगुरु चरण को प्रणाम। वसुवरण मंगल करण धनि देव चंद्र जिना श्री प्राणनाथ निज मलपति श्री मेरा सुनाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करू प्रणाम, पल पल करू प्रणाम। सचिदानंद मूरत मूल स्वरूप धनिदान, हे जीवन मेरो सोई करो चरण। श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैयालाल की जय, सदगुरु महाराज की जय। आज गोपीपुरा श्री कृष्ण प्रणामी मंदिर नवरंग स्वामी जी महाराज ने गादी मंदिर पवित्र स्थान पवित्र धाम थे। आप सबने कोटि कोटि प्रणाम छे, प्रणाम। जागो भव दुख टळे, आ संसारना फेरा जे छे जन्म मरण चक्कर छूटवा माटे आत्मा जागृतिनी जरूर छे। आत्मा जागृति थाय तो परमात्माने पहचान थी परमात्माने भजन करी शकाय। चिंतन मनन परमात्मानुं रटन करी शकाय, स्मरण करी शकाय। आजे आ कुलजम स्वरूप साहेब ग्रंथ श्रीमुख वाणी ब्रह्मवाणी आ बधा शास्त्रोनो सारूप एवी ब्रह्मवाणी, एमां अमे कह्युं छे के आत्म निवेद कर कुर्बानी अपनी, कुर्बानी एटले के समर्पित समर्पण थई जवुं, कुर्बान थई जवुं, बलिहारी तेमने ऊपर कुर्बान थवुं, तेमना आदेश प्रमाणे एमना आज्ञा प्रमाणे वर्तन करिए एटले के समर्पित थाय कहेवाय, आत्मा जागृति थई कहेवाय। तो एक निवेद छे, निवेद एटले आत्मा प्रकरण छे किरणतन। हवे ए किरणतन मां जब आत्म दृष्टि जुड़ी पर आत्म तप भयो आत्म निवेद, जारे आत्मानी दृष्टि जे छे त्यारे ए परात्म आपने छे। आत्म अने परात्म, परात्म परमात्माना चरणोमां छे, तो ए परात्म साथे अने परात्म पछी परमात्मा नजीक छे। तो आ जेरे ए आत्म दृष्टि दृष्टि एक थाय, काले पण करू तुम जॉइंट थाय, જેમ વાયર લાઇટ નો હોય બલ્બ ક્યારે કનેક્શન બરાબર લાગેલું હોય, તેમ દ્રષ્ટિ બરાબર આત્મ દ્રષ્ટિ પરાત્મ સાથે જોડાઈ જાય ત્યારે એ આત્મ સમર્પિત થઈ કહેવાય। તો એ પરમાત્માને પ્રેમથી અર્પણ થયા કહેવાય। પરમાત્માના ચરણોમાં આપણું ધ્યાન ચિત્ત લાગતું થાય આ છે, પણ આ દુનિયાના લોકો આને સમજી શકે નહીં। આ જે પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ છે એ જાણી શકે નહીં, પણ એક ભાગવંતી એટલે કે કોઈ ભાગ્યવાન જે જીવ હોય આત્મ હોય એ જ પહેચાની શકે છે, એ જ વેદ જાણી શકે છે, રહસ્ય જાણી શકે છે, કોઈ બીજો જાણી શકતો નથી। તો આત્મ નિવેદ આત્મા સમર્પિત કરવાની છે, નહીં કે બીજું તે જોઉં।
નહીં કે નિવેદ, મારે તો આ માતાજીને નિવેદ કરવાનો છે, આમનો નિવેદ નહીં એટલે અર્પણ કરવાનો છે, સમર્પિત કરવાનું છે. તો આત્મ અર્પણ અર્પણ કરવી એ નિવેદ છે તો કલ્યાણ થાય. પણ આ તો જીવ હંસાને કહે છે કે માતાજીને તો આ જીવની હંસા એટલે કે જીવનો એ અર્પણ કરવી કુરબાની આપી છે તો એ એવું નથી. શાસ્ત્રોએ ક્યારે કહ્યું નથી, એ તો પોતાની આત્મને સમર્પિત કરવાની વાત છે. એટલે એ અર્પણ કરવાની છે, એની કુરબાની છે, એની નિવેદ છે, એનું નિવેદ કરવાનું છે એમ જણાવે છે વાણી. આત્મ પરમાત્માની વાણી એ આપણને આત્માના દ્રષ્ટિને નિર્મલ કરવા વાળી વાણી છે. એકદમ ચોખ્ખા એટલે નિર્મળ થશે તો જ આપણને સ્પષ્ટ બધું દેખાવા લાગશે. જેમ પાણીમાં ડોળું થઈ ગયું હોય અને એ ડોળા પાણીમાં કંઈ પડેલો સિક્કો દેખાઈ શકે નહીં, પણ જ્યારે એ સ્થિર થઈ જાય, નિર્મળ થઈ જાય, થરી જાય, એટલે આત્મને આપણે એક સ્થાને ઠારવાની છે. એટલે ક્યાં? પરમાત્માના ચરણે એ સ્થિર કરવાની છે. સ્થિર થશે તો જ આપણે એ લક્ષ્ય તરફ એટલે આત્માના એ સમર્પિત થવા માટેનું એ લક્ષ્ય દેખાશે, ધ્યાન કરવા માટેનું લક્ષ્ય દેખાશે. એટલે કે એ આપણી નિશાની છે કે આપણે ત્યાંથી આવ્યા ને ત્યાં જવાનું છે. એક દિવસ શરીર છોડ્યા પછી ત્યાં જવાનું છે તો ક્યાં જવાનું છે? તો એ આપણને નિશાની મળી જાય, એ આપણને નિશાન એ ધામ મળી જાય. તારતમ લઈ શરીરાજ પધાર્યા સૌને થયું ધ્યાન, શક્યો કહે આવીને મળશું. મળ્યા મૂળ એધાન, એધાન એટલે નિશાની, મૂળ પરમધામ. આપણું ધામ ક્યાં છે? અસલ આ જગતમાં જન્મ્યા નહોતા તે પહેલા ક્યાં હતા એની એ નિશાની મળે છે. તો એ નિશાની તરફ આપણે ધ્યાન દઈશું તો સમર્પિત થયા કહેવાય, તો નિવેદ થયું કહેવાય, તો કુરબાની થઈ કહેવાય. તો સૌનું કલ્યાણ કરે પરમાત્મા. જાગો અને આત્મ દ્રષ્ટિથી જાગ્યા બાદ આપણે આ ભવના દુઃખ ટળે છે. ભલે શ્રી પ્રાણનાથ પ્યારી કીજે, કૃષ્ણ કનૈયાલાલ કીજે, સૌનું કલ્યાણ હજુ પ્રણામ.